गई तारीख 9-10 ની નાઈટ માં એક ઘરફોડ ચોરી જે બનવા પામેલી જેમાં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સીજી રાઠોડ અને સર્વેલન્સ પીએસઆઈ ચંપાવત સાહેબ બંને અને તેમના સ્ટાફ ડી સ્ટાફના માણસો સાથે આ બાબતમાં શોધખોળમાં હતા. જે ચોરી ખૂબ મોટી 10,60,000ની હોય અને તે ચકલાસી ભાગોળ ફતેપુરા રોડ નવા મોહલ્લા ખાતે બનેલી જેની તપાસમાં હતા, જેમાં ટાઉન પીએસઆઈ સર્વેલન્સ પીએસઆઈ ચંપાવત સાહેબનાઓ અને તેમના સ્ટાફના માણસો ડી સ્ટાફનાઓને માહિતી મળેલી કે નિલેશ ઉર્ફે નીલ્યો રંગીતભાઈ તળપદા કે જે અગાઉ પણ 6-7 ગુનાઓમાં આવા મિલકત વિરુદ્ધના ગુનાઓમાં સંડોવાયેલો છે, તેની ધરપકડ નડિયાદ ટાઉન ખાતે જ કરવામાં આવેલી છે. તેઓને આ ચોરી કરેલાની હકીકત મળતા તેનો ફિલ્મી ઢબે એની પૂછપરછ એને પકડી પાડી પૂછપરછ કરતા તેણે આ ગુના કબૂલેલા છે. ગુના કબૂલવા દરમિયાનમાં તેની પાસેથી મોટા ભાગનો જે સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા પણ તેની પાસેથી કબજે કરવામાં આવેલા છે. અને આ આરોપીની પૂછપરછમાં પોતે સાવધાન ઇન્ડિયા સિરિયલ જોતો હોય અને સાવધાન ઇન્ડિયા સિરિયલ જોઈ પોલીસ કઈ રીતે આરોપીઓનું શોધી નાખે છે, જેમાં મોબાઈલ ને કઈ રીતે ટ્રેસ કરે છે તે તમામ વિગતથી પોતે વાકેફ થયેલો. જેથી આ જ્યારે એણે આ ઘરમાં 10,60,000ની ચોરી કરી એ પહેલાં તેણે એક ખુલ્લા મકાનમાંથી મોબાઈલની ચોરી કરેલી અને મોબાઈલની ચોરી કરી અને તેણે પોલીસને મિસગાઈડ કરવા માટે આ મોબાઈલ તેણે આ જે ચોરી કરનારના ઘર બાજુ ફેંકી દીધેલો. અને આ બંને ચોરીને અંજામ આપ્યા બાદ ત્રીજી ચોરી તેણે એક્ટિવા ચોરીની કરેલી અને પોલીસ એ બાબતમાં એને ન શોધી શકે અને પોલીસ મિસગાઈડ થાય તમામ ઇન્વેસ્ટિગેશન દરમિયાનમાં તે માટે તેણે પૂરતા પ્રયત્નો આ સાવધાન ઇન્ડિયા સિરિયલ જોઈ અને એમાંથી જે એણે ઓબ્ઝર્વ કરેલું તે બાબતમાં કરેલા. પરંતુ પોલીસે મહેનતથી પકડી પાડેલ પણ રિકવર કરે છે. સર, એનો ભૂતકાળ શું રહે છે, ખાસ કરીને ગુનાહિત ઇતિહાસ છે? અગાઉ પણ તે અમુક મંદિર ચોરી, ઘરફોડ ચોરી, એક્ટિવા ચોરી એવા આ ગુનાઓ સાથે ભેગા મળીને 10-1 જેવા ગુનાઓ